नमस्ते मित्रों, आप सबनું हार्दिक स्वागत છે અમારી YouTube ચેનલ જનવાદ ન્યૂઝમાં। મિત્રો, મહત્વનું છે કે હાલમાં ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। ખેડૂતોને સહાય આપવામાં આવશે। હવે ક્યાં ક્યાં ખેડૂતોને આ સહાય મળશે અને મહત્વનું છે કે જાહેરાત કરતા કૃષિ મંત્રીએ એ પણ જણાવ્યું છે કે જો જરૂર જણાય તો એમના માટે આર્થિક પેકેજ પણ જાહેર કરવામાં આવશે। તો જોઈએ શું છે આ તમામ વિગત આ વિડીયોમાં। એ પહેલા મિત્રો, જો તમે પહેલીવાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી જે રાજ્ય મંત્રીમંડળની બેઠક હતી, એ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। એ મુજબ ગુજરાતમાં જ્યાં પણ અતિવૃષ્ટિ એટલે કે વધારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે, ત્યાં નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવશે। મહત્વનું છે કે જ્યારે કેબિનેટની બેઠક પૂરી થઈ, એ બેઠક પૂરી થયા બાદ આરસી ફળદુએ આ માહિતી આપી છે અને ચોમાસાના વરસાદ દરમિયાન એણે જણાવ્યું છે કે ઘણા ડેમો ભરાયા છે તો ઘણા ડેમો ઓવરફ્લો પણ થયા છે। હવે આ ડેમ ઓવરફ્લો થવાના કારણે જે નદી કાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણીને લઈને ધોવાણ પણ થયું છે, એટલે આ અંગે અલગ અલગ વિસ્તારોમાંથી સરકારને ઘણી રજૂઆત પણ આવી હતી અને જેના કારણે સરકારે પણ હવે જળ સંપત્તિ, કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદ આવી છે। તે પ્રમાણે સર્વેની કામગીરી હાલમાં સોંપવામાં આવી છે। મિત્રો, મહત્વનું છે કે નુકસાનીના અંદાજો છે એ પ્રાથમિક સર્વેના અંદાજો આવશે, એટલે તમને કઈ રીતે આજે સહાય છે એ ચૂકવવામાં આવશે। તો જે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ જ્યાં પાકનું ધોવાણ થયું હોય તો એમને એ રીતે વળતર મળશે, જ્યાં જમીનનું ધોવાણ થયું હશે તો એમને એ રીતે વળતર મળશે, સાથે સાથે જ્યાં પશુઓને નુકસાન થયું છે કે ઘણી જગ્યાએ પશુઓ મૃત્યુ પામ્યા છે તો એમને એ રીતે સહાય આપવામાં આવશે। હવે આ તમામ માહિતી ભેગી થયા બાદ એ અહેવાલો મુજબ નુકસાનીનું વળતર આપવામાં આવશે। હવે આ ભારે વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વે કરી અને જે નુકસાન થયું છે એમનું વળતર છે એ રાજ્ય સરકાર ચૂકવશે। આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હાલમાં કેટલાક ભાગોમાં તીડના ઝુંડ પણ જોવા મળે છે, એટલે એ તીડના ઝુંડ ઉપર હાલમાં સરકાર દેખરેખ રાખી રહી છે એવી પણ આરસી ફળદુએ માહિતી જણાવી હતી। અને જો આ તીડના ઝુંડના મોટા સમૂહ હશે તો એને નિયંત્રિત કરવાની કાર્યવાહી પણ કૃષિ વિભાગ કરશે, એ બાબતે હાલમાં અધિકારીઓને બોલાવીને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। એટલે મહત્વનું છે કે ખેડૂતોને છે એ SDRFના નિયમના આધારે સરકાર વળતર ચૂકવશે અને હાલમાં આ જે સર્વેની કામગીરી છે એ મહેસૂલ વિભાગને સોંપી દેવામાં આવી છે। હવે જો જરૂર જણાશે તો રાજ્ય સરકાર નુકસાનીના વળતરને લઈને વિશેષ પેકેજ પણ જાહેર કરશે, એટલા માટે રાજ્ય સરકાર છે એ હવે ખેડૂતોને નુકસાનીનો વળતર આપવાનો નિર્ણય કરી ચૂકી છે। એટલે મિત્રો, મહત્વનું છે જો ખેડૂતો માટે વધારે નુકસાની સર્વેમાં દર્શાવાશે તો એમના માટે એક વિશેષ પેકેજ જાહેર કરવામાં આવશે અને એના જે નુકસાન થયું છે, કોઈ પાકનું હોય કે જમીનનું ધોવાણ હોય, પશુઓનું મૃત્યુ હોય કે પશુઓને કોઈ નુકસાન થયું છે તો એ બાબતે એમને સંપૂર્ણ સહાય આપવામાં આવશે। તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો, સાથે સાથે અમારી ચેનલ જનવાદ ન્યૂઝ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ।